હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું ધોરણ 9ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની. ઓગસ્ટ 2018થી અમલમાં આવેલ નવી પેપર સ્ટાઇલ મુજબ 20% હેતુલક્ષી પ્રશ્નો રહેશે. તો ધોરણ 9માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં એ 20% હેતુલક્ષી પ્રશ્નો કેવા રહેશે તે આપણે આજે આ વિડીયોમાં જોઈશું. મિત્રો, વિડીયોને સ્કીપ કરવાની ભૂલ નહીં કરશો, કારણ કે દરેક ટોપિક મહત્વનો છે. તો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ, આજની આપણી શૈક્ષણિક સફર શરૂ કરીએ. મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પાર્ટ એ, જે 20% એટલે કે 50માંથી 10 ગુણના જે હેતુલક્ષી પ્રશ્નો છે તેની આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો આપણે એ 10 ગુણમાં કયા કયા પ્રકારના પ્રશ્નો આપણને પૂછી શકાય એમ છે એની સૌથી પહેલાં તો આપણે ચર્ચા કરી લઈએ. તો મિત્રો, સૌથી પહેલાં પ્રશ્ન 1, 2 અને 3, પાર્ટ એમાં પ્રશ્ન 1, 2 અને 3 બહુ વૈકલ્પિક પ્રશ્નો એટલે કે MCQ, જેમાં આપણને 4 ઓપ્શનો આપેલા હશે, એ પ્રકારના પ્રશ્નો આપણને 3 પૂછાશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 અને 5, એમાં આપણને એક શબ્દમાં કે ટૂંકમાં જવાબ, મતલબ કે એક શબ્દમાં અથવા એક વાક્યમાં જવાબ આપો, એ પ્રકારના પ્રશ્નો હશે. પ્રશ્ન નંબર 6 અને 7, આ 2 માર્ક્સના જે આ 6 અને 7 નંબરનો જે પ્રશ્ન ખરો, એ ખાલી જગ્યા પૂરો, એ પ્રકારનો પ્રશ્ન હશે. પ્રશ્ન નંબર 8માં આપણને જોડકા જોડવાના આવશે, એમાં 2 જોડકા જોડવાના હશે, મતલબ કે એકનો અડધો માર્ક અને બીજા જોડકો આપણે સાચું જોડીએ એનો અડધો માર્ક. ત્યારબાદ પ્રશ્ન નંબર 9માં વિધાન ખરું છે કે ખોટું તે આપણે જણાવવાનું રહેશે, એનો 1 માર્ક છે. અને પ્રશ્ન નંબર 10 જે ખરો, એમાં ટૂંકમાં જવાબ આપવામાં આપણને આકૃતિવાળો પ્રશ્ન પૂછાવવાની પૂરેપૂરી સંભાવના રહી છે, જે બોર્ડ દ્વારા નમૂનાનું પ્રશ્નપત્ર પણ જે બહાર પાડવામાં આવ્યું હતું એમાં પણ આકૃતિવાળો પ્રશ્ન પર જ એ લોકો ભાર મૂકે છે. તો આ રીતે આપણને પ્રશ્ન નંબર 1 થી 10 જે ખરા એ હેતુલક્ષી પ્રશ્નો આ પ્રકારના રહેશે. આ તો થઈ ગઈ એ પેપર સ્ટાઇલ કે એક્ઝેક્ટલી આ કેવા પ્રકારના પ્રશ્નો આમાં પૂછાવાના છે એની પેપર સ્ટાઇલ થઈ. પરંતુ હવે એના આપણે જે 3 પ્રશ્નો MCQના પૂછાવાના છે એની જગ્યા પર 5 થી 6 પ્રશ્નો આપણે એના નમૂનાના પ્રશ્નો જોઈ લઈએ કે એમાં પ્રશ્નો જે ખરા તે કેવા પ્રકારે પૂછાશે. તો મિત્રો, આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં MCQ પ્રકારના પ્રશ્નો જે 1, 2, 3 નંબર પર હતા તેના અહીંયા થોડા આપણે ઉદાહરણો જોઈએ. પ્રશ્ન નંબર 1, કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50-90% હિસ્સો આવરી લે છે? ઓપ્શન છે એ કોષકેન્દ્ર, બી કોષ દિવાલ, સી રસધાની અને ડી હરિતકણ. તો મિત્રો, આનો સાચો જવાબ આવશે સી રસધાની. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કઈ અદિશ રાશિ છે? એ આપણને પ્રશ્ન ભણી ગયા હશો, સદિશ રાશિ, અદિશ રાશિ. તો નીચેનામાંથી કઈ અદિશ રાશિ છે? ઝડપ, સ્થાનાંતર, વેગ કે પ્રવેગ? તો આનો સાચો જવાબ આવશે એ ઝડપ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે? ઓપ્શન નંબર એ બી સી ડી તમારી પાસે સામે છે, એમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી એટલે કે CO2, S એટલે કે સોલિડ. બાકી જે G અને AG ને એ પ્રકારે લખ્યું છે, G એટલે ગેસ થશે, S એટલે કે સોલિડ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, વાયુ કયો ગુણધર્મ ધરાવતો નથી? વાયુ કયો ગુણધર્મ ધરાવતો નથી? એનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઉચ્ચ ઘનતા. આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 5, રુધિરમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ઓપ્શનો તમારી સામે છે, ક્રોમેટોગ્રાફી, સેન્ટ્રીફ્યુગેશન, નિતારણ અને આમાંથી એકે નહીં. આનો સાચો જવાબ આવશે રુધિરમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા માટે જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તે છે ઓપ્શન નંબર એ, ક્રોમેટોગ્રાફી. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ન્યુક્લિયોઇડ શું ધરાવે છે? ઓપ્શન તમારી સામે છે, તેમાંથી સાચો જવાબ જે ખરો તે છે ઓપ્શન નંબર એ, ન્યુક્લિક એસિડ. ન્યુક્લોઇડ જે ખરું એ ન્યુક્લિક એસિડ ધરાવતું હોય છે. આ થઈ ગયા
એમસીક્યુ પ્રકારના પ્રશ્નો. હવે આપણે એક શબ્દમાં જવાબ આપવાનો હશે એવા જે આપણને પ્રશ્નો પૂછાવાના છે એની જો પર્ટિક્યુલર વાત કરીએ, આવા બે પ્રશ્નો હશે, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન 5. એકચ્યુઅલી આપણને જે પૂછાવાનું છે એના કરતાં અમે અહીંએ ડબલ જેટલા સવાલો આપીએ છીએ. એમસીક્યુ પણ આપણને 3 જ પૂછાવાના છે, પરંતુ અમે અહીંયા 6 એમસીક્યુ કવર અપ કર્યા છે. આ જે એક જ શબ્દમાં જે જવાબ આપવાનો છે એ પણ બે જ પ્રશ્નો છે, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5, પરંતુ એમાં પણ આપણે ડબલ આપીશું જેથી કરીને આપણને વિદ્યાર્થી મિત્રોને વધારે આઈડિયા આવી. પ્રશ્ન નંબર 7 આપણે જોઈએ, જેમાં એક જ શબ્દમાં જવાબ આપવાનો હોય છે. એ પ્રશ્ન નંબર 7 જોઈએ, હાવર્સિયન નલિકા કઈ પેશીમાં આવેલી છે? તો એનો જવાબ આવશે અન્નવાહક પેશી. પ્રશ્ન નંબર 8 જોઈએ, બેક્ટેરિયા કોની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપન કરતા નથી? જવાબ ઓક્સિજન આવશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 9, કોણ જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી? આનો જવાબ આવશે વાયરસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જોઈએ, પિત્તળમાં રહેલા ઘટકો જણાવી તેમનું પ્રમાણ જણાવો. તો પિત્તળમાં 30% જસત અને 70% તાંબુ હોય છે. ત્યારબાદ હવે આપણે થોડી ખાલી જગ્યાઓ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 11, વાદળ બનવું એ ખાલી જગ્યા ક્રિયા છે, વાદળ બનવું એ સંઘનનની ક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, ડીએનએના કાર્યકારી ટુકડાને ખાલી જગ્યા કહે છે, ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. આગળ આપણે વધતા રહીએ ખાલી જગ્યામાં. 13 નંબર, વાયુની ગતિ ખાલી જગ્યાના તફાવતને લીધે હોય છે. જવાબ તમારી સામે આવી જ ગયો છે, વાયુની ગતિ તાપમાનના તફાવતને લીધે હોય છે. પ્રશ્ન નંબર 14 જોઈએ, એક અસ્થિ બીજા અસ્થિ સાથે ખાલી જગ્યા પેશી દ્વારા જોડાયેલ હોય છે. એક અસ્થિ બીજી અસ્થિ સાથે સ્નાયુબંધ પેશી દ્વારા જોડાયેલી હોય છે. મિત્રો, આના પછી આપણને અ બ જોડો પણ હોય છે. તો યોગ્ય જોડકા જોડોમાં વિભાગ અ અને વિભાગ બ ને તમારે યોગ્ય રીતે જોડવાના હોય છે. અહીં તમે જોઈ શકો છો કે એક તરફ જે બળ અને વેગમાન લખ્યું છે અને બીજી તરફ જે ખરું એના એકમો લખ્યા છે, રાશિ અને એકમ. તો એને આપણે યોગ્ય રીતે જોડવાનું છે. તો બળ જે ખરું એનો એકમ જે ખરો તે આવશે, આપણે સામે 4 ઓપ્શન આપ્યા છે તેમાંથી કોઈ બે જવાબ સાથે એને બે રાશિઓને તેના બે એકમો સાચા એકમો સાથે જોડવાના છે. તો જે બળ ખરું એની રાશિ ઓપ્શન નંબર 2 પર આપ જોઈ શકો છો, કિલોગ્રામ પર ms² -2 રાખેલું છે. ત્યારબાદ વેગમાન જે રાશિ ખરી એનો એકમ જે ખરો તે ઓપ્શન નંબર D આવશે, કિલોગ્રામ પોઈન્ટ કરેલું છે અને ms ની ઉપર -1. આ જે ખરું તે ખાસ ધ્યાનથી જોજો, કારણ કે આમાં ઉપરના જે સ્ક્વેર કે જે ઘાત ખરી તેના પર ખાસ ફોકસ કરજો. આ બળ જે રાશિ ખરી, બળ અને વેગમાન એની સાથે એના એકમો આપણે જોડીને તમને બતાવી દીધા છે. આવા જ આપણે આગળ વધીએ જોડકા જોડોની જે સવાલ ખરો તેમાં યોગ્ય જોડકા જોડો. એમાં એક તરફ આપણું છે હરિતકણ અને રિબોઝોમ. હરિતકણ અને રિબોઝોમ શું કરે છે એ સામેની તરફ એના જવાબો આપણે આપ્યા છે. હરિતકણ જે ખરું એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને રિબોઝોમ જે ખરું એ પ્રોટીનનું સંશ્લેષણની ક્રિયા કરે છે. તો આ થઈ ગયા જોડકા જોડો. હવે થોડા ખરા ખોટા પણ આપણે જોઈ લઈએ. 17 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ, કોઈ વસ્તુની નિયમિત વર્તુળમાં ગતિ એ અચળ પ્રવેગી ગતિ કહેવાય, આ વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું હોય તો આ વિધાન ખરું છે. કોઈ વસ્તુની નિયમિત વર્તુળમય ગતિ એ અચળ પ્રવેગી ગતિ કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 જોઈએ, સ્થાનાંતર હંમેશા ધન હોય છે, આ વિધાન ખોટું છે. સ્થાનાંતર ધન હોય એવું જરૂર નથી, ઋણમાં પણ હોઈ શકે. તો મિત્રો, આ થઈ ગયા આપણા અત્યારના જે ધોરણ 9માં ઓગસ્ટ 2018થી જે નવી પેપર શૈલ આવી છે તેના પ્રશ્નો. આ પ્રકારના પ્રશ્નો તમને 10 માર્કના પૂછાશે પાર્ટ એમાં, અને આ જ પ્રકારના અમારા એજ્યુકેશનલ
મોટિવેશનલ ટેકનિકલ વિડીયોઝ તમારે જોવા હોય તો તમે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરશો. અને આ વિડીયો કેવો લાગ્યો છે એ લાઇક અને કમેન્ટ કરીને તમે અમને જણાવી શકો. આ જ પ્રકારના જો કોઈ તમારે બીજા વિડીયોઝ પણ જોવા હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો, તો અમે ચોક્કસ એ ટોપિક પર, એ વિષય પર એ પ્રકારના વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આજે આ વિડીયો બસ આટલું જ.